તો ભાવનગરના તળાજા અને મહુવા પંથકના ગામો બંધ પાડીને અલ્ટ્રાટેક સિમેન્ટ માઇનિંગનો વિરોધ કરી રહ્યા છે તો તેર ગામના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે આ વિરોધ પ્રદર્શનમાં ગામના બાળકો પણ જોડાયા છે તો ગામના બાળકોને સ્કૂલ ન જઈને વિરોધ નોંધાવ્યો છે આ વિરોધમાં કળસાર દયાળ ઉંચા અને નીચા કોટડા બાંભોર ભાટીકડા જાંજમેર નવા જૂના રાજપરા સહિતના ગ્રામજનો આંદોલન કરી રહ્યા છે આ માઇનિંગ બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ગ્રામજનોએ ચીમકી આપી છે નો વિરોધ નો આ મામલો સામે આવી રહ્યો છે ખેડૂતો મોટા પાયે વિરોધ કરી રહ્યા છે ગ્રામજનોએ બાળકોને શિક્ષણથી વંચિત રહ્યા છે શાળાએ બાળકોને નહીં મોકલીને પોતાનો અનોખી રીતે આ રીતે વિરોધ પ્રગટ કરી રહ્યા છે લગભગ તેર ગામના ખેડૂતો છે તો તમામ ગામોની સ્કૂલોને તાળાબંધી કરવામાં આવી છે અને આજે તેર ગામોએ સ્વયંભૂ બંધ પાડ્યો છે તમામ ગામોની બજારો પણ બંધ છે તો તમામ ગામો અત્યારે બંધ બંધ હાલતમાં છે લોકો ભાવનગરમાં અલ્ટ્રાટેક કંપનીનો આ વિરોધનો મામલો સામે આવી રહ્યો છે તો આજ મુદ્દે આરસી મકવાણા જેઓ સભ્ય છે મહુવાના તેઓ આપની સાથે જોડાઈ ગયા છે જી મકવાણા સાહેબ જે રીતે આ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે

જી જી આરસી મકવાણા વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ શાળાને તાળાબંધી વિદ્યાર્થીઓ જે ગામના વિદ્યાર્થીઓ છે તેમને સ્કૂલે નથી મોકલવામાં આવી રહ્યા તે યોગ્ય નથી તો અત્યારે તો સ્વયંભૂ બંધ પાડી રહ્યા છે આ તેર ગામો બાળકોને પણ શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા છે

સરકારનો કોઈ જવાબદાર માણસ ખેડૂતો આગેવાનો પાસે જવો જોઈએ જી જે ન જવાના કારણે અસંતોષ અને અન્યાય કારણે આ ખેડૂતો આજે સ્વયંભૂ બંધ પાડ્યો છે જી કનુભાઈ પણ ખેડૂતોને આટલી હદ સુધી જે તેમની પરિસ્થિતિ આવી ગયા છે કે બંધ પાડવો પડ્યો છે ગામોનો સાથે જ જે રીતે જે તેમના દીકરા દીકરીઓ છે તેમને તેમણે શિક્ષણથી પણ વંચિત રાખવાનો એક છેલ્લો નિર્ણય લઈ લીધો છે કેમ આવી પરિસ્થિતિ વણસી રહી છે પરિસ્થિતિ જ્યારે ખરાબ થાય અન્યાય થાય અસંતોષ થાય ત્યારે જ આવી પરિસ્થિતિ ઊભી થાય ને જી 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 બિલકુલ હું એ જ કહું છું એમાં સરકાર ની નિષ્કાળજી છે તંત્ર ની નિષ્કાળજી છે તંત્ર એ અને સરકારે ખેડૂતો સાથે બેઠકોનો દોર કરવો જોઈએ ખેડૂતોને સાચી વસ્તુ સમજાવવી જોઈએ અને આજે બાળકો ના ભવિષ્ય જે બગડી રહ્યા છે એ ન બગડી જોવું જોઈએ જી કનુભાઈ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર તો આજ મુદ્દે ભરતસિંહ વાળા ખેડૂત સમાજના જે અગ્રણી છે તેઓ જોડાઈ ગયા છે જી ભરતસિંહ જે રીતે આ પરિસ્થિતિ વણસી રહી છે ખેડૂતો અત્યારે વિરોધ પર ઉતરી આવ્યા છે અલ્ટ્રાટેક કંપનીનો વિરોધ કરી રહ્યા છે શું કહેશો આ વિરોધ મુદ્દે આ આ વિસ્તારના લોકો ઘણા સમયથી આ આંદોલન કરી રહ્યા છે એની વ્યાજબી માંગણી છે છતાં પણ સરકાર નો કહે તો હવે પછી ખેડૂતો પાસે આ વિરોધ અને આવું આ લોકજાગૃતિ કરીને આવું બધું કર્યા સિવાય અમારો બીજો કોઈ ઉકેલ જ નથી એમ સરકાર કે તંત્ર કંપનીના કંપની હિસાબે જ કામ કરે છે એટલે અમે અમારે અહિંસક રીતેથી આવી રીતે બંધ રાખી અને આગામી દિવસોમાં અમે જબરજસ્ત આંદોલનને ઉગ્ર બનાવશું અને આમ વેગવંતું કરીશું જી ભરતસિંહ આ પહેલા પણ આંદોલન કરવામાં આવ્યું હતું અલ્ટ્રાટેક કંપનીની સામે જે રીતે ખેડૂતોની જમીનનો આ મુદ્દો છે યોગ્ય વળતર નથી આપવામાં આવી રહ્યું અને જમીનને પડાવવાની આખી આ સમગ્ર વાત થઈ રહી છે તે વખતે કોઈ રજૂઆત કરાઈ હતી તો ત્યારે તે સમયે કોઈ પ્રતિક્રિયા આવી હતી સરકારની અમારા વર્ષોથી જ્યારથી આ કંપની ની શરૂઆત થઈ ત્યારથી અમારો વિરોધ છે આ વિસ્તારના લોકોનો સદંતર વિરોધ છે લોક સુનાવણીમાં સો ટકા અમારો વિરોધ હતો ત્યાર પછી દર વખતે જયારે જયારે આવું કઈ થતું હોય ત્યારે અમારા આવેદનો લોક સભાઓ રેલીઓ અમે અવરનવર વિરોધ તો શરૂ જ છે છતાં પણ આ સરકાર કંપનીના હિત માટે જ કામ કરે છે એવું ફર્સ્ટ અમને જણાય છે જે બિલકુલ ભરતસિંહ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો આ ખેડૂત સમાજના અગ્રણી ભરતસિંહ જેઓ કહી રહ્યા છે કે તેઓ પણ તેમની સાથે જ છે અલ્ટ્રાટેક કંપનીનો વિરોધનો આ મામલો બાળકોને પણ શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા છે એક પણ બાળકને શાળાએ ન મોકલીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે તો પોલીસની હાજરીમાં શિક્ષકોએ શાળા ખોલી છે કારણ કે ગામની શાળાઓને તાળાબંધી કરવામાં આવી હતી ખેડૂતો દ્વારા ભાવનગરમાં અલ્ટ્રાટેક કંપનીના આ વિરોધનો મામલો આ વિરોધ હવે ઉગ્રતા ધારણ કરી રહ્યો છે તો સરકારે માઇનિંગ માટે અલ્ટ્રાટેક કંપનીને વીસ વર્ષ સુધી કંપનીએ આ જમીનનો કબજો નહોતો લીધો જે જમીન ફાળવવામાં આવી હતી તેને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતો અત્યારે જમીનનો ઉપયોગ કરી રહ્યા હતા આ ફળદ્રુપ જમીન છે અને ફળદ્રુપ જમીનનો ઉપયોગ માઇનિંગ કરવા માટે કરાશે વર્ષ બે હજાર સોળમાં બાંભોર અને જાંજમેર ગામે ખેડૂતોએ લોક સુનાવણી યોજી હતી તો આજ મુદ્દે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે જી ગૌતમ અલ્ટ્રાટેક કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે તેર ગામોએ સ્વયંભૂ બંધ પાળ્યો છે બાળકોને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા છે એટલે કે અલગ અલગ રીતે પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે ખાસ કરીને સરકાર દ્વારા કોઈ પ્રતિક્રિયા ચોક્કસ થી વાત કરવામાં આવે તો તેર ગામના જે ખેડૂતો છે તે વિરોધ દર્શાવી રહ્યા છે અહી એટલે કે જેમની વાડી છે તે વાડી એકઠા થયા છે ને રેલી સ્વરૂપે તેઓ ચામુંડા માતાનું જે દેવસ્થાન છે ત્યાં જશે ને ત્યાં બેસી અને વિરોધ નોંધાવાના છે સાથે સાથે વાત કરવામાં આવે તો તેર ગામના જે ખેડૂતો છે તે તેર ગામ છે તે સ્વયંભૂ બંધ પાડવામાં આવે છે બંધની સાથે સાથે બાળકોએ છે તે પોતાનું જે શિક્ષણ કાર્ય છે તે તેજી દીધું છે એટલે કે બાળકો પણ આ શિક્ષણથી અળગા રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ નીચા આ કોટડા ગામની જે પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળામાં કોઈ પણ જે બાળક છે તે શાળાએ આવ્યું નથી ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ખેડૂતો દ્વારા વાલીઓ પણ અને વિદ્યાર્થીઓ પણ આપ જોઈ રહ્યા છો કે બાળકો છે જે ભૂલકાઓ છે જે શિક્ષણ તેમનું છે તેઓ શિક્ષણ થી અળગા રહી અને આ છે તે વિરોધ નોંધાયો છે કેટલાક વાલીઓ પણ આપણી સાથે છે સીધી વાત તેમની સાથે પણ કરવાનો પ્રયત્ન કરીશું કે શા માટે આ રીતે બાળકોને શિક્ષણથી શિક્ષણ અળગાર રાખી અને એક વિરોધ કરવામાં આવી રહ્યો છે કેશો કે તમારા બાળકોને આજે તમે શાળાએ નથી મોકલ્યા આ તમે વિરોધ કરી રહ્યા છો સાથે સાથે બાળકોને પણ શાળાએ ન મોકલીને તમારો વિરોધ છે તે દર્શાવી રહ્યા છો શું કેશો અમારા બાળકોને શાળાએ અમે નથી મોકલ્યા અમારી માંગ પૂરી થાય ત્યારે અમારા બાળકોને અમે ભણાવશે ત્યાં સુધી નહીં ભણાવી તો શાળાએ કેમ નથી મોકલતા એમનું શિક્ષણનું ભાવી બગડી રહ્યું છે એમ શાળાએ મોકલવાની સલામતી હું સરકારની ની આલો એની સલામતી હું અમારા બાળકોની અમારી બેન દીકરીને પારકે પાદર ટીપી નાખી કપડાં ખેંચી ખેંચીને મારી તો અમારા બાળકોનો અમને હું વિશ્વાસ કરવો અમારા સરકારનો એટલે અમે નથી મોકલતા અમારે નથી મોકલવા અમારી માંગ જ્યાં સુધી ની પૂરી પાડે આ સરકાર ત્યાં સુધી અમારા બાળકોને આ નિશાળે ભણવાય નથી મોકલવા અને અમારે કોઈને ખાવું નથી ને કોઈને પીવું નથી અ જે અન્નનો ત્યાગ છે તે પણ કરવાની વાત કરી રહ્યા છે સાથે સાથે બાળકોને શિક્ષણથી શિક્ષણ નહીં આપવાની વાત છે તે પણ કરી રહ્યા છે બાળકોને શાળાએ પણ નહીં મોકલવાની વાત કરી રહ્યા છે તે આપણે નીચા કોટલીની જે પ્રાથમિક શાળા છે તેમાં જવાનો પ્રયત્ન કરીશું કે હાલ આ શાળાની સ્થિતિ શું છે શાળામાં કેવા પ્રકારના જે દ્રશ્યો છે તે ખોલવામાં આવી છે તમને જોવા મળી રહ્યા છે કે જે રીતે કહી શકાય કે હાલ જે પોલીસના પહેરા વચ્ચે જે શાળા છે તે ચાલી રહી છે પરંતુ અહીં એક પણ વિદ્યાર્થી નથી ફક્ત ને ફક્ત જે શિક્ષકો છે શિક્ષકો આવે છે અને શિક્ષકો છે તે પોતાનું શિક્ષણ કાર્ય કરે તો પણ કેવી રીતે

ભૂલકાઓનો જે કહી શકાય કે કલરવ હો જોવા મળતો હોય છે પરંતુ જ્યારે વિરોધ વાતની વિરોધની વાત સામે આવી રહી છે ત્યારે બાળકો પણ આ વિરોધ છે તેને યથાવત રાખી રહ્યા છે આપણી સાથે શિક્ષકના શિક્ષક પણ જોડાઈ ચુક્યા છે કેશો આપની શાળામાં કેટલા વિદ્યાર્થીઓ છે આજે શાળામાં કેટલા વિદ્યાર્થીઓ હાજર છે નથી હાજર તો કયા કારણોસર નથી હાજર આ કેમ્પસની અંદર એક થી ત્રણ ધોરણ છે અને બસો ને પચાસ વિદ્યાર્થીઓ છે પણ આ કંપનીના વિરોધમાં ગામ લોકોએ જે આંદોલન શરૂ કર્યું છે પણ આજે સ્કૂલની અંદર એક પણ બાળક આવ્યું નથી સ્કૂલ પણ બંધ હતી અને પોલીસવાળા એ લોકો આવીને સ્કૂલ ખોલી છે પણ એક પણ બાળક અહીંયા સ્કૂલે આજે ભણવા આવેલ નથી શિક્ષકો છે એ હાજર છે ચોક્કસ થી કહી શકાય કે શિક્ષકો છે તે હાજર છે પરંતુ શાળા છે તે બંધ છે શાળાના ફરી દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે તમામ જે રૂમ કહી શકાય કે એક થી ત્રણ ધોરણ સુધીની આ શાળા છે એમ તો એક થી આઠ ધોરણ સુધીની આ શાળા છે એટલે કહેવાનું કહી શકાય કે બે થી ત્રણ જેટલી સ્કૂલ છે સમગ્ર ગામના વિસ્તારમાં પરિસરમાં આવેલી છે એક થી ત્રણ ધોરણની જે શાળા છે આ તેમાં તાળા છે તે જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતે કહી શકાય કે શિક્ષકો હાજર છે પરંતુ વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા એટલે કે ક્યાંક ને ક્યાંક એક વાત સામે આવી રહી છે છે કે વિદ્યાર્થીઓ છે તે શાળાએ ન આવી અને પોતાનો જે વિરોધ છે તે દર્શાવી રહ્યા છે સાથે સાથે જે વાલીઓ કહી શકાય તેમનો જે અલ્ટ્રાટેક કંપની નો વિરોધ છે તે વિરોધ ની સાથે બાળકો પણ જોડાયો છે છે બિલકુલ ગૌતમ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આભાર